કંટાળિયા સ્થિત એમએએમ હાઈસ્કૂલમાં બહેનો માટે સીવણ તાલીમ વર્ગનો ઓપનિંગ સમારોહ યોજાયો. ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એમએએમ હાઈસ્કૂલમાં માત્ર બહેનો માટે સીવણ તાલીમ વર્ગોનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનો સંસ્થા દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. એમએએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમએએમ અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલના મદની હોલમાં ટંકારિયા ખાતે એમએ મિશન સંચાલિત તથા જનશિક્ષણ સંસ્થાના ભરૂચના સંયુક્ત ઉપક્રમે ફક્ત બહેનો માટે સીવણ ક્લાસ ટ્રેનિંગના વર્ગોનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં જનશિક્ષણ સંસ્થાના નિયામક તરીકે જનાબ સૈયદ જૈનુલ આબેદીન સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મૌલાના અબ્દુલ રજ્જાક અસરફી સાહેબ, સંસ્થાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, અબ્દુલભાઈ કામઠી, સામાજિક કાર્યકર મુબારકભાઈ ભાણિયા, અબ્દુલભાઈ ટેલર, તાલુકા પંચાયતના સભ્ય ટંકારિયા પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી, તેમજ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર 20 બહેનોએ પણ હાજરી આપી હતી. મિશનના નિગ્રા તરીકે ત્યારબાદ સીવણ ક્લાસમાં અભ્યાસ કરનાર બહેનોને સંસ્થાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ સૈયદ જૈનુલ આબેદીન સાહેબ સીવણ ક્લાસની બહેનોને ટૂંકામાં પ્રવચન આપ્યું અને બહેનોને સીવણ કિટ્સ અર્પણ કરી હતી. ત્યારબાદ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી મોતીરૂપી આશીર્વાદ આપી સીવણ ક્લાસની બહેનોને પ્રોત્સાહિત કરી હતી, માનવ અધિકારનું વાતાવરણ પૂરું પાડ્યું હતું. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ. રોજ ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના ટંકારિયા ગામ ખાતે એમએમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર TC શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે. અને પ્રથમ તબક્કામાં અત્યારે 20 બહેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્રે કરેલ છે. અત્રે આ સંસ્થા એમએમ હાઈસ્કૂલના પ્રમુખ શ્રી ઈશાક સાહેબ, અહીંના આગેવાન શ્રી અબ્દુલભાઈ કામઠી, તેમજ તમામ ટ્રસ્ટી સભ્યો અને મિત્રોનો જનશિક્ષણ સંસ્થાન વતી હું આભાર વ્યક્ત કરું છું કે આ ક્ષેત્રમાં આ ગામની આ વિસ્તારની બહેનોને સ્કિલ તાલીમમાં જોડીને એમને આત્મનિર્ભર બનાવવામાં જે આ લોકોએ રસ દાખવ્યો છે અને જે સહકાર